આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરતની જનતાના પરસેવાનો પગાર ખાય છે. 20-20 મહિનાથી સંઘર્ષ યાત્રા, માનસિક પરિતાપ, કાનૂની લાંબી ખર્ચા લડત બાબતે આજે બપોરે કપરાકાળ 4 વાગે તક્ષશિલા આર્કેડ, સરથાણા જકાતનાકા, વરાછા રોડ, સુરત સ્થળે પ્રેસ કોન્ફરન્સમાં પીડિત વાલીઓ પોતાની આપવીતી રજૂ કરશે. પત્રકાર ભાઈ બહેનો અને પ્રિન્ટ તથા ઈ મીડિયાની સતત મદદ મળેલ છે. અમારી વ્યથાને વાચા આપવા બદલ વંદન સ પધારવા વિનંતી છે. તક્ષશિલા મેમોરિયલ ટ્રસ્ટ સુરત વતી જયસુભાઈ ગજેરા અને અન્ય બાળ સદગત આત્માઓના દુઃખી પરિવારજન. ન્યૂઝ 17 સુરત. અગ્નિકાંડ દુર્ઘટના જે બની હતી એને 20 મહિના થઈ ગયા. આજે અમે 20મી માસિક શ્રદ્ધાંજલિ સ્વરૂપે અહીંયા 22 પરિવારના વાલીઓ અને શહેરની જાગૃત જનતાઓ આજે શ્રદ્ધાંજલિ માટે એકઠા થયા છીએ અને સાથે સાથે તક્ષશિલા દુર્ઘટના બની તે બાબતે પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે. આજે અત્યાર સુધીની કાર્યવાહીમાં પોલીસ દ્વારા જે કાર્યવાહી થયેલી હતી તેમાં મોટા જે ગુનેગારોની જવાબદારી જે બનતી હતી, મોટા જે અધિકારી હતા તે લોકો ઉપર કોઈપણ જાતની પ્રકારની કાર્યવાહી થઈ નથી. આજે 20 મહિના થઈ ગયા, પોલીસ તપાસ ચાલુ છે પણ તપાસ કોઈને કોઈ એક જગ્યાએ અટકી ગયેલી છે, આગળ વધતી નથી. અત્યાર સુધીમાં આરટીઆઈમાંથી અમને જે પ્રમાણે માહિતી મળી તે મુજબ પછી બીપીએમસીની ભારત સરકારની જે એક્ટ છે એમાં ચેપ્ટર નંબર 6635 મુજબની જે નિયમો હતા અને ઇલેક્ટ્રિસિટીની ગાઈડલાઇન્સ તેમજ ભારત સરકારશ્રીની ફાયર અંગેની જે ગાઈડલાઇન અને ગાઈડલાઇન ઉપરની ભલામણ હતી તે અંગેના દસ્તાવેજના આધાર પર અમે વારંવાર પોલીસ કમિશનરીઓને આવેદનપત્ર આપેલા હતા અને એની ઉપર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. અમે ગયા વર્ષે 11/12/19 દિવસે આવેદનપત્ર આપેલું હતું, તે પછી અત્યારે લાસ્ટ 4/12/2020 એક આવેદનપત્ર આપેલું હતું અને તેમાં ચોખ્ખી રજૂઆત કરી હતી કે આમાં ફાયર વિભાગ, ડીજીવી સેલ અને કોર્પોરેશનના અધિકારીઓની સંયુક્ત જવાબદારી બની, સંયુક્ત જવાબદારીમાં આ ઘટના બની છે. તમામની ભ્રષ્ટ અધિકારીઓને લીધે આ દુર્ઘટનાનો ભોગ 22 માસૂમ બાળકો બનેલા છે, તેમ છતાં પણ મોટા અધિકારીઓ પર કેમ કાર્ય કરવામાં આવતી નથી. ડીજીવીએસએલના જે આંધ્રા મેડમ હતા તેમણે તેમના ડિપાર્ટમેન્ટમાં કોઈપણ જાતની ખાતાકીય કાર્યવાહી કરી નથી અને ફોજદારી ડિપાર્ટમેન્ટ તરફથી ફક્ત ડેપ્યુટી એન્જિનિયર ઉપર જ કાર્યવાહી થઈ છે. હકીકતમાં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીની એક્ટ મુજબ જે પ્રમાણે વીજભારનું નિયમન થવું જોઈએ અને નિયમિત રૂટીનમાં જે કાર્યવાહી થવી જોઈએ તેમાં કાર્યપાલક ઇજનેર, અધિશક ઇજનેર, ડેપ્યુટી ઇજનેરની સંયુક્ત જવાબદારી આવે છે, તેમ છતાં પર એક જ અધિકારી ઉપર કાર્યવાહી કરી છે અને બાકીના કોઈપણ અધિકારીઓ ઉપર કાર્યવાહી થઈ નથી. સુરત મહાનગરપાલિકામાં જે હિસાબે ઉડા 2011ના નિયમ હિસાબે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ પડ્યો તેમાં 28/3/2011 પહેલાંના જે બાંધકામ બિનકાયદેસર હતા તેને અધિકૃત કરવા માટે ગુડા 2011માં નિયમો એવું લાગુ પાડવામાં આવ્યા કે આ તારીખ પહેલાંના જે પણ કોઈ બાંધકામ હોય તેને અધિકૃત કરવામાં જે તે સ્થળની મુલાકાત લઈ અને તે પ્રમાણેના જે સ્થળની મુલાકાત લઈ કયા કારણોસર એ જગ્યા વાપરવામાં આવે છે એ પ્રમાણે નિયમોને આધીન જ પર ઇમ્પેક્ટ ફી પાસ કરવાની હોવા છતાં પણ તક્ષશિલામાં એ મુદ્દો બિલકુલ બંધ બેસતો નથી. કારણ કે કટ ઓફ ડેટ 23/3/2011 હતી અને બાંધકામ એના પછી થયેલું હતું, તેમ છતાં પણ આકારણી અધિકારીઓ દ્વારા ખોટા દસ્તાવેજ ઊભા કરીને, ખોટા આકારણી કરીને એની ઇમ્પેક્ટ ફી પાસ કરવામાં આવી છે, તેમ છતાં પણ તપાસ અધિકારી દ્વારા ફક્ત કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેરને જ ધરપકડ કરવામાં આવી છે. આમાં આકારણીના અધિકારીઓ બાકાત રહી ગયેલા છે અને આ ઝોન વરાછા ઝોનમાં એડીસીટી ઇજનેર
તે સમયના કેતન પટેલ હતા અને તેમની રાહ નજર નીચે જ આ બધી ઇમ્પેક્ટ ફી મંજૂર થયેલી હોવા છતાં પણ આ અધિકારીઓને બાકાત રાખવામાં આવેલા છે. એમાં મોટો સિંહ ફાળો મ્યુનિસિપલ કમિશનરનો પણ છે, કારણ કે તે સમયના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે કાર્યવાહી થવી જોઈએ રિપોર્ટિંગની, એ રિપોર્ટિંગની કાર્યવાહી ફક્ત બે ચાર કોર્પોરેશનના અધિકારીઓ પર જ થઈ છે. આકારણી મંજૂર કરી એ અધિકારીઓ પર અને તત્કાલીન એડીસીટી ઇજનેર કેતન પટેલ હતા અને એ ફાયર વિભાગના વડા પણ હતા અને શહેરી વિકાસના પણ વડા હતા. તેમ છતાં તેમના પર અત્યાર સુધી કોઈ પણ ખાતાકીય કાર્યવાહી કે કોઈ પણ ફોજદારી કાર્યવાહી અત્યાર સુધી તેમના પર થયેલ નથી. ફાયર વિભાગમાં ફાયર વિભાગની જે ઇન્ડિયનની એક્ટ છે ફાયર વિભાગની, તે મુજબ તેમાં પણ બધા જ કર્મચારીઓની સંયુક્ત રોલ હોવા છતાં ફાયર વિભાગમાં જે તે સમયે સાધનની ફાળવણી કરવાની હોય અને જે તે સમયે મેન પાવર જે મૂકવાનો હોય છે દરેક ફાયર સ્ટેશનમાં, તેનું તે મૂકવામાં સંદતર આ લોકો નિષ્ફળ ગયેલા છે. તેમ છતાં પણ સંયુક્ત જવાબદારી હોવા છતાં પણ આ લોકોને ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. ફક્ત ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયર ઓફિસર તેમજ ડેપ્યુટી ફાયર ઓફિસર બે ઓફિસર પર જ કાર્યવાહી કરવામાં આવી છે. બાકીના જે અધિકારીઓ મોટી કક્ષાના અધિકારીઓ છે, જે અધિકારીઓને સાધન વસાવવાની જવાબદારી હોય છે, મેન પાવર કયા કયા પોલીસ સ્ટેશન ફાયર સ્ટેશનમાં મૂકવાનો હોય, તે પણ એ લોકોમાં નિષ્ફળ ગયેલા છે. અને આ તમામ જવાબદારીઓમાંથી નિષ્ફળ ગયા હોવા છતાં પણ તપાસ અધિકારીઓ દ્વારા ફક્ત ને ફક્ત બે જ અધિકારીઓ પર કાર્યવાહી કરી છે અને બાકીના કોઈ પણ અધિકારીઓ પર હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. આજે તક્ષશિલા દુર્ઘટનાને 20 મહિના વીતી ગયા છતાં પણ વરાછામાં 20 લાખની વસ્તી છે અને ફક્ત બે જ ફાયર સ્ટેશન આવેલા છે. જે તે સમયે એમ કહેવામાં આવેલું હતું કે આ દુર્ઘટના પછી 1 મહિનામાં એવું બહાર પાડવામાં આવ્યું હતું કે 6 મહિનાની અંદર વરાછામાં અત્યાધુનિક ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. પણ આજે 20 મહિના વીતી ગયા હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ જગ્યા પણ મૂકવામાં આવેલ નથી અને ફાયર સ્ટેશન તો દૂર, જે ફાયર સ્ટેશન છે હાલમાં ત્યાં પણ સાધનોની કમી છે, અપૂરતા માણસો છે અને જે માણસો તાલીમબદ્ધ હોવા જોઈએ તેનો પણ અભાવ છે. તે બાબતે અમારો વિરોધ છે અને વારંવાર અમે આવેદનપત્રમાં રજૂઆત કરી છે, તેમ છતાં આના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં હજુ સુધી આવેલ નથી. આજે છેલ્લા 1 વર્ષથી જે કોરોનાનો સમય હતો તેમાં જે તક્ષશિલાના જે ધરપકડ કરાયેલા આરોપીઓ હતા તેઓને કોરોનાની આડમાં જામીન પર મુક્ત કરવામાં આવેલા છે. જામીન પર તો છોડ્યા પણ જામીન પર છૂટ્યા એ અધિકારીઓને, ભ્રષ્ટ જે અધિકારીઓને પાછા પુનઃ ફરજ પર લેવામાં આવેલા છે. જ્યારે આ દુર્ઘટના બની હતી ત્યારે મોટા મોટા નેતાઓએ છેકી મારી લીધી કે આના જવાબદાર કોઈ પણ મોટા ચમરબંધી કેમ ન હોય, તેમને છોડવામાં નહીં આવે. મોટા ચમરબંધીને પકડવાની તો વાત દૂર રહી, પણ જે નાનાને પકડેલા હતા તેમને પણ પાછા ફરજ પર હાજર કરેલા છે. તો આ જે એક ભ્રષ્ટાચાર પર પાયા પર બિલ્ડિંગ ઊભી રહેલું હતું તેના જવાબદારોને આ સંવેદનશીલ સરકાર દ્વારા કોની એમની સંવેદના કોની સાથે છે, આ ભ્રષ્ટ અધિકારીઓ સાથે છે કે પછી આ પીડિત પરિવારો સાથે છે, તે સમજાતું નથી. તો આ જાહેર જનતાને પણ એક નમ્ર વિનંતી છે કે આગામી ચૂંટણીમાં કોઈ પણ નેતાઓ તમારા ઘરે ભીખ માગવા આવશે તો એ લોકોને એક જ પૂછવાનું છે કે તક્ષશિલાની દુર્ઘટનામાં તમે પીડિત પરિવારોને શું મદદ કરી અને જે આ ગુનેગારો હતા તેને સજા કરવામાં તમે શું ફાળો આપ્યો, એક જ સવાલ પૂછજો. અને મારું તો કેવું એમ છે, આ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરો જેથી કરીને કોઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ રાજનેતાઓ, કોઈ પણ આવા ભ્રષ્ટાચારી થકી નામ ખરાબ ન કરે અને સમાજનું પણ નામ ના ખરે કરે, એવી મારી નમ્ર વિનંતી છે. આભાર. અત્યાર સુધીની માંગમાં અમારી માંગ એવી છે કે આના જે ખરેખર ગુનેગારો છે હજી એ ગિરફ્તમાં નથી આવ્યા, તો એના પર કાયદેસર કાર્યવાહી થાય. જો આ કાર્યવાહી એ લોકો કરવામાં
હજી પણ બેદરકારી રાખશે તો આગામી સમયમાં ચૂંટણી આવે છે, એ ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે લોકોને જાગૃત કરીશું. ને પ્લસ જો હજી પણ આ લોકોની આગ નહીં ઉગડે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. મારું નામ કોમલ ઠુંબર છે, અંશ ઠુંબરની બેન. આજે તક્ષશિલા અગ્નિકાંડને 20 મહિના પૂરા થયા છે, છતાં પણ કોઈ અધિકારી કાર્યરત થયા નથી. અને 20 મહિનાથી આ 20 માસૂમ બાળકોના વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે, પણ સરકારને આનાથી શું ફરક પડવાનો? સરકારને તો પોતાની ચૂંટણીમાં જ્યારે મત જોતો હોય ત્યારે જે દોડાદોડી કરશે. સરકારે જ્યારે અગ્નિકાંડ થયેલું ત્યારે એવું કીધેલું કે આ 2200 પરિવારનું ધ્યાન હું રાખીશ, પણ સરકાર તો એકવાર પણ જોવા નથી આવી કે આ વાલીઓ શું કરી રહ્યા છે. અને જોવાનું હોય તો કંઈ નહીં, કમસે કમ એ લોકો ન્યાય તો આપી શકે. એ તો ન્યાય આપવા માટે પણ કટિબંધ નથી. આજે માસૂમ બાળકોને તો કોરોના આવ્યો, એને તો 8 મહિના થયા, પણ આ માસૂમ બાળકો અગ્નિકાંડમાં ઉમાયોને 2 વર્ષ થયા છે. અમે તો આ 2 વર્ષથી કોરોના સમાન જ છીએ. અમે તો સરકારના આ 8 મહિનામાં બધા નિયમોનું પાલન કર્યું, કે અમે કોઈ એવું આંદોલન નથી કર્યું કે કોઈ એવું ન કર્યું કે જેનાથી સરકારના કાયદાનો ભંગ થાય. તો સરકાર કેમ હજુ ઊંઘી રહી છે? અહીંયા અમારેલા 2200 વાલીઓ છે તે બધા મધ્યમ વર્ગના છે, છતાં પણ એ ન્યાય માટે પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા લડી રહ્યા છે. તો એમ છતાં પણ સરકાર કેમ ન્યાય આપવા માટે તૈયાર નથી થઈ રહી? સરકારને જોઈએ છે શું? અમારે તો ખાલી ન્યાય જોઈએ છે. અને આ માસૂમ બાળકોને ન આપી શકો તો કંઈ નહીં, પરંતુ અમને ન્યાય તો આપો. અને કોરોનામાં હુમાયેલા બાળકો કરતાં તો અમારે આ 2200 બાળકો વધારે મહત્વના હતા. હું જાવ્યા વેનિશા. તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા તમામ માસૂમ ભાઈઓ બહેનોને ન્યાય મળે તે માટે માંગણી કરું છું. ન્યાય મળે તે માટે મુખ્ય મુદ્દા એ છે કે મુખ્ય ગુનેગારો હજી સુધી કેમ પોલીસની ધરપકડથી બહાર છે? પોલીસ સ્ટેશનની કાર્યવાહી હજી સુધી કેમ પૂરી નથી થઈ? આ ઘટના બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઘોર બેદરકારીના કારણે કેટલાય માસૂમોના મૃત્યુ થયા છે. વરાછા વિસ્તારમાં ફાયર સ્ટેશન ક્યારે બનશે? અને ફાયર સ્ટેશનમાં સાધનોની પણ ઓછી કમી છે. વરાછા વિસ્તારમાં કમર તોડ વેરા ઉઘરાવા છતાં પણ તક્ષશિલા અગ્નિકાંડમાં બનેલી ઘટના હજી સુધી કેમ તે લોકોને ન્યાય નથી મળ્યો? તેમને ન્યાય મળે તે માટે એ અમારી માંગણી છે. તક્ષશિલા અગ્નિકાંડને ન્યાય મળે એ અમારી માંગણી છે, અને એ માટે અમે અન્યાય સામે લડાઈ લડીશું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, આજે આ ઘટનાને 20 મહિના પૂરા થયા છે, છતાં હજી તમે અમારી સાથે છો એનો અમને આનંદ છે, અને તમારી હિંમતના હિસાબે અમારી હિંમત વધી છે. હવે વાત એ કરવાની કે કેસની કાર્યવાહીની કોઈ પણ પ્રકારની અમારા છોકરાની લાશી ઉપર મુખ્યમંત્રી બોલીને ગયા હતા કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે. પહેલાં પકડો તો ખરા, નાના નાના અધિકારીઓને અંદર નાખી દીધા અને મોટા અજગરો બહાર ફરે છે. કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સતત 20 મહિનાથી મેં દોડાદોડી કરી સુપ્રીમ કોર્ટ સુધી ગયા. જે અધિકારીઓને સુપ્રીમ કોર્ટે જામીનની ના પાડી એ અધિકારીઓ અત્યારે પાછા જામીન લઈ અને પાછા નોકરીએ લાગી ગયા છે. કોની નજરથી ભાઈ? આ નાની ઘટના છે, હજી તમારે કેટલા મારવા છે? 25 લાખ જેટલી વસ્તી છે વરાછામાં. ફાયર સ્ટેશનમાં જોઈ આવો શું સુવિધા આવે છે. અને એ પછી 1 મહિનામાં જ તે આ પેપર કટિંગ છે. છ મહિનાની અંદર આધુનિક ફાયર સ્ટેશન બનશે વરાછામ ક્યાંય છે ભાઈ? તો હજી કેટલા છોકરાને મારવા છે તમારે? આમાં લખેલું છે દર 10 સ્ક્વેર કિલોમીટરે 1 ફાયર સ્ટેશન ઊભું થશે, અને આજ પછી ક્યારેય આવો બનાવ બીજી વાર નહીં બને. તો હું બીજી વાર પછી બનાવ નથી બન્યો. ફાયર વિભાગની ઘોર બેદરકારી અને મહાનગરપાલિકા આખા ગુજરાતમાં સૌથી વધુ વેરો ઉઘરાવતી મહાનગરપાલિકા સુરત છે, છતાંય કોઈના મોઢામાં કાંઈ કોઈને બોલવું નથી. હવે મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, આવી જશે ભીખ માગવા. હું તો જાહેર જનતાને કહું છું, તમારા ઘરે કોઈ પણ નેતો આવે ને એટલે એક વસ્તુ પૂછજો કે તમે તક્ષશિલામાં શું મદદ કરી ન્યાય અપાવવા માટે. અને આ પેપર કટિંગ બતાવજો, સંદેશમાં સપાણું હતું. આ ફાયર સ્ટેશન ક્યાં છે વરાછામાં?
નકરો વાતો કરી અને મત લેવા સિવાય બીજું કાંઈ કામ છે? અતિ આધુનિક ફાયર સ્ટેશન બનશે એવા બંગડા ફૂંકી અને તમારી પાસેથી મત લઈ જાય છે. ફાયર સ્ટેશનમાં પૂરતા પ્રમાણમાં કોઈ સ્ટાફ નથી હાલની તારીખે. તે વરાસા રોડ ઉપર એક જ ફાયર સ્ટેશન છે. જ્યારે આવી ઘટના બીજી વાર બનશે ત્યારે શું કરશે એનો કોઈ જવાબ નથી એની પાસે. અમે અત્યાર સુધીમાં 5 થી 6 આવેદનો આપેલા છે કમિશનર કલેક્ટર બધાને. સબૂત સાથે આરટીઆઈ કઢાવીને સબૂત સાથે 300-300 પાનાના અમે આવેદન આપેલા છે. કોઈ જાતનો કોઈ જવાબ આવતો નથી એટલે આજે અમારે આ બેસવું પડ્યું છે. અમારા બાળકો પાછા નથી આવવાના, પણ આજે શહેરની જનતા છે ને એની માટે અમે આ લડત લડીએ છીએ. કાલે તમારા ઘરે આ થશે એટલે જાગવું હોય તો અત્યારથી જાગી જજો. અમે જે જિંદગી જીવી છે ને એવી કોઈ તમારા ઘરમાં જિંદગી નહીં જીવો એની માટે અમારી આ લડત છે. બાકી તમે બધા સમજદાર છો, મીડિયા મિત્રો ખાસ અમારા સપોર્ટ કરજો. બસ જય હિન્દ. હું સંજય ઇજાવા આરટી એક્ટિવિસ્ટ છું અને સોશિયલ એક્ટિવિસ્ટ પણ છું. જ્યારે આ તક્ષશિલાનું જે દુર્ઘટના બન્યા ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક PAL દાખલ કરવામાં આવેલો હતો. એની અંદર તક્ષશિલાને જે દુર્ઘટના બીજી વાર સુરત સિટીમાં આખા ગુજરાતમાં ના બને એના માટે ઘણી બધી આપણે માંગણીઓ પ્રેયર તરીકે માંગવામાં આવેલ છે. એની અંદર જે ગુનેગાર છે એને કાયદાનો સમક્ષ લાવવા માટે અને જે કંઈ ઘટનાઓ જે અત્યાર સુધી બની રહ્યા છે, જે નાના નાના ઘટનાઓ બન્યા પછી જે આ તક્ષશિલા જેવા મોટા દુર્ઘટના બન્યા છે ત્યારે 22 જેટલા આપણે જે છોકરા છોકરીઓને આપણે ખોવાનો જે વારો આવ્યો છે હવે બીજી વાર ના થાય એના માટે યુનિફોર્મ પોલિસી નક્કી થાય. તો આ બધી મુદ્દાઓ ઉપર આપણે ઓલરેડી હાઈકોર્ટમાં એક PAL દાખલ કરવામાં આવેલ છે મારા તરફથી. આજે સુરતના જનતા માટે અને ગુજરાતના જનતા માટે જ મેં આ કામ કર્યું છે અને સાથે સાથે કેન્દ્ર હ્યુમન રાઇટ્સ કમિશન માનવ અધિકારમાં પણ મારું એક કમ્પ્લેન્ટ ફાઇલ કરવામાં આવેલ છે. એની અંદર મારો માંગણી હતો આની અંદર જે કંઈ અધિકારીઓ જે સંડાવેલા હોય જે નીચેથી માંડીને ઉપર સુધીના, એટલે એની અંદર કમિશનર ડેપ્યુટી કમિશનર હોય અથવા ફાયર ચીફ ફાયર ઓફિસર એવા અધિકારીઓને આજે તપાસની અંદર લાવવું જોઈએ અને આ તપાસની અંદરથી એમને જે ગુનેગાર સાબિત થશે તો એમને સામે કડક પગલાં લેવું જોઈએ એવું મારો માંગણી હતો. અને નેશનલ હ્યુમન રાઇટ્સ પણ આ જે મેટર ઉપર છેલ્લા 19 મહિનાથી એમને પણ ટ્રાયલ કરાવ્યું છે અને વચ્ચે વચ્ચે જે ઇન્ટ્રીમ જે કંઈ આપવામાં આવેલા છે એની અંદર સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના જે અધિકારીઓ આની અંદર કંઈ ને કંઈ ભ્રષ્ટાચાર કરેલો દેખાય છે. આ જે ઘટનાનો તમામ જવાબદારીઓ ગુજરાત સરકારની છે એટલે જેથી ગુજરાત સરકારને આની અંદર કોગ્નિઝેબલ દાખલ કરીને આગળ કાર્યવાહી કરવું જોઈએ એવું સ્પષ્ટ સૂચના પણ છે. અને અંતે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ પાસેથી અને સુરત જિલ્લા મજિસ્ટ્રેટ પાસેથી અને સુરતના પોલીસ કમિશનર પાસેથી આ ત્રણેય પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલો હતો. એ અહેવાલ આપવામાં પણ જે મોડું થયું ત્યારે પણ હ્યુમન રાઇટ્સ દ્વારા લાલ આંખ કરીને 6 વીકની અંદર આ એનો અહેવાલ રજૂ કરવા માટેનું સૂચના આપવામાં આવેલું હતું. આવી રીતે ઘણીવાર હ્યુમન રાઇટ્સ દ્વારા જ્યારે પણ આ મુદ્દા ઉપર કંઈક ને કંઈક સૂચના આપવામાં આવે ત્યારે કડક સૂચના આપીને અને છેલ્લે આના દોષી ગુજરાત સરકાર છે એવું ઠરવીને એવું બતાવીને હુકુમ પણ કર્યા પછી હમણાં જે ફાઇનલ જજમેન્ટ ડિસેમ્બર મહિનામાં આવ્યું છે એની અંદર એવું સ્પષ્ટ બતાવે છે. આ બાબતની અંદર રાજ્ય હ્યુમન રાઇટ્સ કમિશન ઓલરેડી કેસ દાખલ કરવામાં આવેલ છે અને ચીફ સેક્રેટરીથી લઈને જે કંઈ અધિકારીઓ આની અંદર જે કંઈ કાર્યવાહી કરી રહેલ છે એ પૂરતું જણાય છે. એટલે હવે કેન્દ્ર માનવ અધિકારને આની અંદર કોઈ કાર્યવાહી કરવાનું રહેતું નથી અને જે કંઈ કાર્યવાહી કરશે હવે રાજ્ય માહિતી અધિકાર આયોગ કરશે એવું એક જજમેન્ટ આપીને પોતાને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દેવા માટે આ એક જજમેન્ટ 8/12/2020 રોજ ઇસ્યુ કરીને પોતે કેન્દ્ર હ્યુમન રાઇટ્સ કમિશન એમાંથી હાથ ઊંચા કરી દીધા છે. હવે આ મેટર પણ
કોર્ટની અંદર પડકારવામાં આવશે, કારણ કે જે મુદ્દા ઉપર અત્યારે હાઈકોર્ટની અંદર જે ચાલી રહ્યા છે, જે હાઈકોર્ટના મુદ્દાઓમાં જે ચાલી રહ્યા છે એની અંદર આ જે વાલીઓને વળતર મળવું જોઈએ એના માટેની માંગણી કરવામાં આવેલ છે. સાથે સાથે જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે એ અધિકારી સામે પણ પગલાં ભરવું જોઈએ એવું મારું જે માંગણી છે. એ હવે આ હ્યુમન કમિશનનો આગળનો જે હુકુમ છે, ઇન્ટરિમ હુકુમ છે, એની અંદર સ્પષ્ટ બતાવે છે સરકારનો બેદરકારી છે. અને હાલમાં એવું કહે છે ગુજરાત હ્યુમન રાઇટ્સ કમિશન હવે કાર્યવાહી કરશે. તો આ બંને મેટર ઉપર આવનાર દિવસોમાં આ પીએએલમાં એફિડેવિટ કરીને આ પણ વસ્તુ ઉલ્લેખ કરવામાં આવશે, કારણ કે આની અંદર 22 જેટલા છોકરાઓ અત્યારે હોમાઈ ગયા છે આપણા. હવે 2200 છોકરાઓ જ્યાં સુધી ના હોમાય ત્યાં સુધી આ ભ્રષ્ટ સરકાર કે આ ભ્રષ્ટ જે અધિકારીઓ હવે જો આગળ આવી રીતે કામ કરશે તો 2200 ને કદાચ એના કરતાં બી વધારે આપણા છોકરાઓને ભોગ આપવાનો જરૂર પડશે, જો ભોગ આપવી પડશે એવું મુદત આવી જશે. એટલા માટે આ અટકાવવા માટે સૌને સાથે મળીને કામ કરવું પડશે અને કોર્ટના દરવાજા ઉપર અને સક્ષમ અધિકારીઓના દરવાજા ઉપર આ વારંવાર રજૂઆત હજુ પણ ચાલુ રહેશે અને હાલમાં જે હુકમ આવ્યો છે એને પડકારવામાં આવશે.